गुड इवनिंग स्टूडेंट्स, लास्ट लेक्चर की अंदर आपणे एक नवो टॉपिक सी फोर पर जोयो हतो। एना गया लेक्चर में बीजो टॉपिक जोयो हतो सी थ्री पर। हवे आ बन्ने पर व्यवस्थित आपणे समझी चुक्या छे सी थ्री अने सी फोर पर। आजे एक नवो पद आपणे जोवानो छे के जे खूब ज अगत्यनो पद छे। બુકની અંદર ઘણું આડું બધું આપ્યું છે પણ વ્યવસ્થિત આપણે લખાવશું, થોડું ડીપમાં સમજાવશું, એટલે તમને થોડી ખબર પડે કે શું છે। તો આજે જે આપણે પદ સમજવાનું છે એ પદનું નામ છે પ્રકાશ શ્વસન, એટલે કે फोटो रेस्पिरेशन। अबे आपने दो प्रकार की वनस्पतियों जोई किया छे, एक के जेनी अंदर सी थ्री पथ चाल तो हुई एवी वनस्पति, बीजी एक जेनी अंदर सी फोर पथ चाल तो एवी वनस्पति। तो सी थ्री पथ अथवा तो सी थ्री प्रकार की वनस्पतियों प्रकाश श्वसन नहीं था। C3 માં થશે, C4 માં નહીં થાય। અત્યારથી કહી દીધું છે, છેલ્લે આપણે તારણ પણ સાબિત કરશું, અમુક સંજોગોમાં જોશું પછી। તો જો હવે પ્રકાશ શ્વસન માટે અગત્યનો પરિબળ એવો એક ઉત્સેચક છે કે જેને રુબિસ્કો કહે છે। રુબિસ્કો આખું નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજિનેઝ। રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ અથવા કાર્બોક્સાઇલેઝ ઓક્સિજિનેઝ। કાર્બોક્સિલેઝ પણ ચાલે, કાર્બોક્સાઇલેઝ પણ ચાલે। જૂના સિલેબસમાં કાર્બોક્સાઇલેઝ હતું, અત્યારે કાર્બોક્સિલેઝ છે। તો કાર્બોક્સિલેઝ રાખી નવી બુક અનુસાર તો જે રુબિસ્કો છે આ પર્યાવરણમાં સૌથી વધુ માત્રામાં જોવા મળતો ઉત્સેચક છે, આની એક લાક્ષણિકતા છે જૈવિક તંત્રની અંદર, ખાસ કરીને સૌથી વધુ માત્રામાં જોવા મળતો ઉત્સેચક છે રુબિસ્કો। એટલે રુબિસ્કો અહીંયા લાક્ષણિકતા છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ કાર્બોક્સિલેઝ ઓક્સિજિનેઝ, કે સૌથી વધુ માત્રામાં જૈવિક તંત્રની અંદર જોવા મળશે, ખાસ કરીને વનસ્પતિઓમાં જોવા મળશે। તો જે રુબિસ્કો છે એ જ આપણા માટે અગત્યનો પરિબળ બનશે પ્રકાશ શોષણની અંદર। ધીમે ધીમે આપણે પ્રકાશ શોષણ જે છે એ તમામ માહિતીઓ જે છે એ પ્રાપ્ત કરશું। તો રુબિસ્કો જે છે, ફોર એક્ઝામ્પલ કે અહીંયા આપણે આ રુબિસ્કો છે, રુબિસ્કો ઉત્સેચક અહીંયા છે, હવે શર્કરા વિશે આપણે ભણેલા કે જેનું નામ RuBP હતું, એટલે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ। ચલો ધીમે ધીમે નામ પણ લખું દઈશ, તો જનરલી RuBP નું નામ જે છે આપણને આવડી જવું જોઈએ, હવે તો બે પોઈન્ટ ભણી ગયા છે। રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ 5 કાર્બન
वाली रचना। हवे जो आरयूबीपी नी अंदर ऑक्सीजन जे छे, आरयूबीपी जे छे ए सीधे सीधो अहींया रिबिस्को साथे काम करतो, पण एमा जो बाहर नी बाजू थी वातावरण नो ऑक्सीजन एड थाय, शू एड थाय? ऑक्सीजन, એટલે કે O2 એડ થઈ જશે તો એક લિપજ બનશે જેનું નામ છે 2 ફોસ્ફો ગ્લાયકોલેટ। ઓક્સિજનેસ કામ કરશે, ઓક્સિજનેસ આ ઉત્સેચક અગત્યની ભૂમિકા જે છે અહીંયા પ્રદાન કરે છે, ઓક્સિજનેસ। તો ઉત્સેચક છે ઓક્સિજનેસ અને પ્રક્રિયા થશે ઓક્સિજનેશન। ઓક્સિજનેસ અને ઓક્સિજનેશન, ઓક્સિજનેશન, ઓક્સિજનેસ જે છે પાછળ એઝ આવે છે એટલે શું થઈ ગયું કહેવાય? ઉત્સેચક થઈ ગયું કહેવાય, અને ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા, ઓક્સિજન નો ઉમેરો થવાની પ્રક્રિયા જે છે એને આપણે ઓક્સિજનેશન પ્રક્રિયા કહેશું। તો જો આરયુબીપી જે છે એ ઓક્સિજન ની હાજરીમાં રુબિસ્કો સાથે પ્રક્રિયા કરે તો 2 ફોસ્ફો ગ્લાયકોલેટ બનાવે, બરાબર 2 ફોસ્ફો ગ્લાયકોલેટ બનાવશે। પણ જો એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો એ 3 ફોસ્ફો ગ્લિસરેટ બનાવશે, CO2 3 ફોસ્ફો ગ્લિસરેટ। ફોસ્ફોગ્લિસરેટ જે છે 6 કાર્બન વાળી સરકરા છે અને પેલી જે રહી એ 5 કાર્બન વાળી છે, એટલે કે પહેલા આપણે સમજી લઈએ કે અહીંયા જે રીતે આગળ ઓક્સિજનેસ ઘટક જે છે અથવા તો ઉત્સેચક આપણે વાપરેલો હતો એવી રીતે અહીંયા કાર્બોક્સિલેસ ઉત્સેચક વાપરવાનો આવશે। ઉત્સેચક વપરાશે કાર્બોક્સિલેસ નામનો ઉત્સેચક અહીંયા વપરાશે, એટલે એવી જ રીતે જે મુજબ અહીંયા સમજેલા હતા કે કાર્બોક્સિલેસ એક પ્રકારનો ઉત્સેચક છે કે જે CO2 જે છે એ દાખલ કરશે, જ્યારે કાર્બોક્સિલેશન આગળ પણ બની ગયા છે શબ્દ કાર્બોક્સિલેશન આ CO2 નો ઉમેરો થવાની પ્રક્રિયા છે, CO2 નો ઘટકમાં ઉમેરો થવાની પ્રક્રિયાને ઓક્સિજનેસ જે ઉત્સેચક છે એ ઓક્સિજનેસ ઉત્સેચક શું કરે છે? ઓક્સિજનનો ઉમેરો કરાવે છે, અને એવી રીતે કાર્બોક્સિલેસ ઉત્સેચક છે, કાર્બોક્સિલેસ ઉત્સેચક આનું કામ છે ઓક્સિજનનો ઘટકમાં ઉમેરો કરાવવો, અને આ ભઈ જે છે કાર્બન ડાયોક્સાઇડનો કોઈ ઘટકમાં ઉમેરો કરાવે તો આ બંનેના કામ થઈ ગયા, બે પ્રક્રિયા એની સાથે સંકળાયેલા બે ઉત્સેચકો। હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે બીજી વાત કરી કે આરયુબીપી જે છે એ 5 કાર્બન વાળી રચના છે,
હવે એની અંદર ઓક્સિજન ઉમેરાય તો એ રચના બી 5 કાર્બન વાળી જ બને, તો ફોસ્ફોગ્લાયકોલેટ 5 કાર્બન વાળું બને છે, ફોસ્ફોગ્લિસરાઇડ 3 કાર્બન વાળી રચના છે. એટલે અહીંયા બે મોલેક્યુલ્સ મળે, કેમ કે 5 કાર્બન તો ઓલરેડી અહીંયા હતા જ ને, એક કાર્બન એ ઉમેરાણો છે, એટલે થઈ જશે 6 થઈ જશે. એટલે કે કહેવાનો અર્થ એવો થાય કે ફોસ્ફોગ્લાયકોલેટ જે છે એનું રૂપાંતરણ ફોસ્ફોગ્લિસરાઇડમાં થઈ શકે ખરું. तो के कार्बन डाइऑक्साइड निकली जाएगा. चार अगत्य में खास नहीं पर बी मुद्दा आने पर क्या हमें लिखवा रहे हैं ये समझे विषय है बराबर. अगर के जो आ 3 फॉस्फोग्लिसरेट तुमने देखा है, ये 3 फॉस्फोग्लिसरेट मार की जो ऑक्सीजन नो अणु दूर થઈ જાય O2 જે છે એ દૂર થઈ જાય તો એનું રૂપાંતરણ જે છે સેમાં થઈ જશે RuBB માં, બરાબર છે. ઓકે, તો આ રીતે આખી વાત છે. બીજું કે તમને એક સમીકરણ આપ્યું છે કે RuBB રિબ્યુલોઝ 1,5 ડાયફોસ્ફેટ પ્લસ CO2 ઉત્સેચક છે રુબિસ્કો, બુકમાં ગુજરાતીમાં લખ્યું છે, હું લખી નાખું છું રુબિસ્કો. તો એ રુબિસ્કોમાં કન્વર્ટ થાય, તમે જોઈ શકો છો પ્રોસેસ આ છે, RuBP CO2 રુબિસ્કોની હાજરી, RuBP CO2 રુબિસ્કોની હાજરી. તો RuBP CO2 અને રુબિસ્કોની હાજરીના કારણે તમને ત્યાં બે મોલેક્યુલ્સ મળે છે, 3PGA એટલે કે 3 ફોસ્ફોગ્લિસરાઇડના. એટલે તમે આટલું તો સમજી શકો છો કે ભાઈ 5 કાર્બન વાળી જો કોઈ શર્કરા RuBP છે એની અંદર એક CO2 એડ થાય તો PGA જે છે એ રીતે 3 કાર્બન વાળી શર્કરા થઈ ગઈ. આ એક સમીકરણ જે છે એ તમને આપ્યું છે ટેક્સ્ટ બુકની અંદર છે, એક જ સમીકરણ છે બરાબર. ઓકે, ખાલી આની અંદર ખબર પડવી જરૂરી છે. હવે આપણે બધું જોવાનું છે કે શું થાય છે શું. ચાલો હવે આગળ વાત કરીએ. આપણે જો સમજો પ્રકાશ શ્વસન વિશે વાત કરતા હતા, તો જરૂરિયાત પ્રકાશ શ્વસનની શું છે અથવા તો શા માટે પ્રકાશ શોષણ વિશેની વાત આપણે કરીએ છીએ એ મુદ્દાથી આપણે સ્ટાર્ટ કરીએ. તો પ્રકાશ શોષણ જે છે એ સૌથી પહેલા તો આપણે C3 વનસ્પતિ અને C4 વનસ્પતિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવા માટે અભ્યાસ કરીએ છીએ. એટલે કે C3 વનસ્પતિઓ અને C4 વનસ્પતિઓ વચ્ચેનો ભેદ જે છે એ સ્પષ્ટ થાય. પ્રકાશ શોષણ વિશેની માહિતી જે છે કેલ્વિન
पढ़ी गया है अपने मेलविन केल्विन। केल्विन ने सर्वप्रथम समझो किया कि આવું પણ શું થાય છે અને આ બે વચ્ચેનો ભેદ જે છે એ પણ આપણે સ્પષ્ટ કરીશું। બીજું કે ખાસ કરીને પ્રકાશ શોષણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ક્યારેય એટીપી અને એનએડીપીએચ જે છે બનતા નથી। બીજું કે એમાં એવું પણ જોવામાં આવ્યું કે જે સીત્રી વનસ્પતિઓ છે એમાં કેટલાક ઓટુ રુબિસ્કો સાથે જોડાય છે જેના કારણે શું થાય કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનમાં ઘટાડો થાય છે। આ એટલા માટે લાવ્યું છે સીત્રી વનસ્પતિઓના ઘણા ઘટકો ઓક્સિજનની સાથે જોડાય છે। હવે જો આમાં શું છે કે જોડાણ માટે બે રસ્તા છે આપણે જો O2 કે CO2। જનરલી આપણે C3 પદમાં પહેલો તબક્કો કાર્બોક્સિલેશન તબક્કો જોયો હતો કે જેની અંદર RBP ની અંદર CO2 જે છે એડ થતો હતો। આખો ફેઝ જે છે આટલો ભાગ તમે જોઈ શકો છો એ બીજું કશું નથી પણ C3 પદ જે છે એનો પહેલો તબક્કો છે। તો એની અંદર આપણે વાત કરી હતી કે મોટા ભાગે CO2 સાથે પ્રોસેસ થાય છે પણ ઘણી C3 વનસ્પતિમાં એવું પણ જોવા મળ્યું કે ભાઈ ઘટકો જે છે એ કાર્બન ડાયોક્સાઇડ ને સાઈડમાં રાખીને ઓક્સિજન સાથે જોડાઈ જાય છે જેના કારણે શું થાય છે કે જો ઉદાહરણ તરીકે આપણી પાસે 100 ઘટકો છે એમાંથી કઈ 20-30 ઘટકો ભાઈ એવા નીકળ્યા કે જે ઓક્સિજન સાથે જોડાય છે। હવે 100 તો કાર્બન ડાયોક્સાઇડ હતા આપણી જોડે અને 100-100 જોડવાના જ હતા પણ એમાંથી 20-30 ઓક્સિજન સાથે જોડાઈ જાય છે એટલે શું થાય કે જે સ્થાપનનો દર છે રેટ છે રેશિયો છે એ ઘટી જશે એટલે કે છે કે આથી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનમાં ઘટાડો થાય છે સ્થાપનમાં ઘટાડો થાય છે એક જ કારણ છે એના માટે શું કારણ છે કે ભાઈ ઓક્સિજન સાથે ઘટકો જે છે એ શું થઈ જાય છે જોડાય છે। બીજું આની કરતાં એક બીજી વાત એવી છે કે O2 કરતાં CO2 આપણી પાસે બે ઘટકો છે ઓક્સિજન એ છે અને CO2 પણ છે O2 કરતા CO2 જે છે એ રુબિસ્કો સાથે ઝડપથી જોડાય છે CO2 એ રુબિસ્કો સાથે ઝડપથી જોડાય છે એટલે આપણે કહી શકાય કે રુબિસ્કો જે છે એ રુબિસ્કોને ઓક્સિજન સાથે થોડી ઘણી નફરતની ભાવના છે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ સાથે થોડી મૈત્રીપૂર્ણ ભાવના છે એટલે કે મૈત્રી છે એટલે રુબિસ્કો જે છે એ કાર્બન ડાયોક્સાઇડને પોતાનો મિત્ર સમજે છે એટલે એની સાથે ઝડપથી જોડાવાની કેપેસિટી ધરાવે છે એટલે કે ઓક્સિજન કરતા CO2 પ્રત્યે વધુ આકર્ષણ પામે છે। બીજું કે સાથે સાથે ઓક્સિજન સાથે જો કોઈ ઘટક એટલે કે C3 પદ જોડાય છે અહીં C3 વનસ્પતિઓ જો CO2 ની સાથે CO2 ના બદલે ઓક્સિજન ની સાથે જોડાય તો જો ચાર્ટ તમે જોઈ શકો છો કે કદાચ CO2 ની જગ્યાએ O2 સાથે જોડાઈ જાય તો સ્થાપન દર તો ઘટે છે વાત કરી તો ત્રણ કાર્બન યુક્ત ઘટક બનાવે છે શું બનાવે છે ત્રણ કાર્બન યુક્ત ઘટક કે જેનું નામ શું છે 2-ફોસ્ફોગ્લાયકોલ જોડાય તો 2-ફોસ્ફોગ્લાયકોલેટ નામનો ઘટક બનાવે છે ઘટક બનાવે છે બરાબર જો ઈ CO2 ની જગ્યાએ કોની સાથે જોડાઈ જાય O2 સાથે જોડાય તો ની વાત છે બરાબર ઓકે હવે ચાર્ટ જે છે એની કોઈ જરૂરિયાત લાગતી નથી તો આપણે એને કાઢી નાખીએ। હવે
प्रकाश शोषण विषयनी અગત્યની બાબત. પહેલી વાત તો પ્રકાશ શોષણ થી શું સર્જાય છે શું નથી સર્જાતું. બે મુદ્દાઓ જે છે તમને સમજાવી દેશે કે પ્રકાશ શોષણ શું છે. ગુડ માફી નીકળી રહ્યું છે પણ આપણે સીધું અને સટીક સમજી લઈશું. હંમેશા જીવનમાં પોઈન્ટ ઉપર વાત કરવાની ફેરી ફેરી નહીં વાત કરવાની. એવું જ આપણે અહીંયા વ્હાઇટ બોર્ડ ઉપર રાખશું. જો જે વાત આપણે પ્રકાશ શોષણની કરી છે તો પ્રકાશ શોષણ જે છે પ્રકાશ શોષણ ફોટો રેસ્પિરેશન આ પ્રકાશ શોષણની અંદર ક્યારે એટીપી કે એનએડીપી એચ સર્જાતા નથી. આવું લખે છે એટીપી કે એનએડીપી એચ સર્જાતા નથી તો ઘણા કામી પ્રક્રિયા કહેવાય બરાબર. ત્યારે એટીપી નું સંશ્લેષણ થતું નથી અને સાથે સાથે હા એટીપી સર્જાતા નથી અને સાથે એનએડીપી એચ નહીં એટીપી અને શર્કરા સર્જાતી નથી. પણ એની જગ્યાએ જે બીજી પ્રક્રિયાઓ થાય છે ફોર એક્ઝામ્પલ કેલ્વિન ચક્ર ક્રેબ્સ ચક્ર એમાંથી જે સર્જાયેલા ઘટક છે એટલે કે એટીપી અને એનએડીપીએચ નો ઉપયોગ કરે છે કઈ બનાવશે નહીં પણ જે ઘટકો ઓલરેડી ક્યાંક ને ક્યાંક સર્જાઈ ગયા છે બરાબર એટલે એટીપી નો ઉપયોગ કરે છે. બીજી એક અગત્યની વાત એવી છે એટીપી નું સંશ્લેષણ થતું નથી કે એનએડીપીએચ નું પણ સંશ્લેષણ થતું નથી. પ્રક્રિયામાં CO2 મુક્ત થાય છે ત્રણ પોઈન્ટ. પેલો પોઈન્ટ એટીપી કે શર્કરાથી સર્જાતી એટીપી એનએડીપીએચ નો ઉપયોગ કરે છે CO2 મુક્ત કરશે. હવે આ મુદ્દા ઉપરથી તમે એવું સમજી શકો છો કે ભાઈ સર્જાતી નથી કોઈ પ્રોડક્ટ આપણને મળતો નથી સિવાય એને CO2 પ્લસમાં બનેલો એટીપી રેડીમેડ ફોર્મમાં જ રહી રહે છે. વ્યયકરણ પ્રક્રિયા તમને એવો શબ્દ વાપર્યો છે કે પ્રકાશ સંશ્લેષણ નું બીજું નામ જે છે એ વ્યયકરણ પ્રક્રિયા છે. વ્યય નકરો થાય છે બરાબર. એટલા માટે આપણે પ્રકાશ શોષણ જે છે એને આપણે કયા શબ્દમાં ઓળખી વ્યયકરણ પ્રક્રિયા તરીકે આપણે ઓળખશું. પ્રકાશ શોષણનું બીજું નામ જે છે એ વ્યયકારક પ્રક્રિયા વ્યયકારક પ્રક્રિયા. બે વાતમાં પ્રશ્ન પૂછો શા માટે પ્રકાશ શોષણને વ્યયકારક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જવાબ તમારી સામે છે. સાથે સાથે પ્રકાશ શોષણમાં એનએડીપીએચ નથી બનતા પણ માત્ર વપરાય છે. એ વપરાય છે ક્યાંથી તો કે જે સર્જાયેલા છે વનસ્પતિમાં ત્યાંથી ભાઈ એનો ઉપયોગ કરી લેશે. એટલે પ્રકાશ શોષણમાં સર્જન થતું નથી. પ્રકાશ શોષણમાં એટીપી શર્કરાનું નિર્માણ અથવા તો સર્જન નથી થતું પણ પ્રકાશ શોષણની પ્રક્રિયા જે છે તેનો વપરાશ થાય છે. આ બધું વાપરે છે ખરા પણ સર્જન નથી થતું. તો પ્રશ્ન એવો થાય વપરાય કેમ તો મેં વાત કરી કે જે સર્જાયેલી પ્રક્રિયા છે આગળ આપણે એટલે કે સર્જેલું છે એટીપી અને એનએડીપીએચ જેનું સર્જન થઈ ચૂકેલું છે આવા ઘટકો જે છે પ્રકાશ શોષણમાં વાપરવામાં આવે છે.
તો પ્રકાશ શોષણમાં વપરાય સોલ્યુશન લાવશે તો એનું કારણ જે છે એની અંદર થતી પ્રક્રિયાઓ છે જે આપણે જોઈ રહ્યા છીએ. C4 પથને યાદ કરો. C4 પથની અંદર કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન એટલે કે CO2 નું સ્થાપન જો તમને યાદ હોય તો બે વખત થતું હતું. કેટલી વખત થતું? બે વખત. તમે કહેશો એક જ વખત થતું હતું. તો જો તમને યાદ હોય તો પહેલી વખત જે છે આપણે વાતાવરણમાંથી CO2 જે છે એનું સ્થાપન કરતા અને બીજી વખત જે ચાર કાર્બન વાળો એસિડ મેલિક એસિડ કે ઓક્ઝેલિક એસિડ આ એસિડ જે છે એનું વિખંડન થતું હતું એટલે એક CO2 છૂટો પડતો હતો અને એક પાયરુવિક એસિડ નો અણુ છૂટો પડતો હતો. તો જે ઉત્પન્ન થયેલો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ હતો એ આપણે કીધું કે C3 પથમાં જશે અને આખી આખી પ્રક્રિયા પૂરી કરશે જે ફૂલ કંચુકના કોષમાં ચાલે. તો મુખ્ય મુદ્દો એ જ છે કે પ્રકાશ શ્વસન જે છે ફોટોરેસ્પિરેશન C3 વનસ્પતિઓ અને C4 વનસ્પતિઓ C3માં થાય છે પ્રક્રિયા આમાં પ્રકાશ શ્વસન થાય છે જ્યારે આમાં પ્રકાશ શ્વસન થતું નથી. કારણ શું છે? તો મહત્વનું કારણ એવું છે કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન. C4 માં જે રીતે મેં તમને સમજાવ્યું કે બે વખત આખી કી પ્રોસેસ થશે, એક વખત વાતાવરણનો CO2 સ્થાપન પામશે અને બીજી વાર મુક્ત થયેલો CO2 સ્થાપન પામશે. એટલે C4 વનસ્પતિમાં CO2 નું સંકેન્દ્રણ એટલે કે એની સાંદ્રતા અથવા તો એનું પ્રમાણ વધુ હોય છે. CO2 નું સંકેન્દ્રણ એટલે કે એની સાંદ્રતા એનું પ્રમાણ વધુ હોય છે. એટલા માટે શું થાય છે કે CO2 નું સંકેન્દ્રણ વધુ હોવાના કારણે CO2 નું પ્રમાણ વધારે છે એટલે રુબિસ્કો જે છે એ રુબિસ્કો ઉત્સેચક એ CO2 સાથે જોડાઈ જાય છે. ઓક્સિજન સાથે જોડાતો
એટલા માટે અહીંયા CO2 નું સંકેન્દ્રણ વધુ છે એટલે પ્રકાશ શોષણ થતું નથી. આથી પ્રકાશ શોષણ થતું નથી. પણ સાહેબ અહીંયા શું છે કે ભાઈ CO2 નું સંકેન્દ્રણ જે છે C4 વનસ્પતિઓ કરતા ઓછું હોય છે, જેના કારણે શું થાય છે કે રુબિસ્કો જે છે એ ઓક્સિજન સાથે પણ જોડાઈ શકે છે, સાથે પણ જોડાઈ શકે છે. આથી પ્રકાશ શોષણ થાય છે. મેઇન વાત પર ફોકસ કરો છોકરાઓ, મુખ્ય મુદ્દો જો CO2 નું સંકેન્દ્રણ, કોન્સન્ટ્રેશન ઓફ કાર્બન ડાયોક્સાઇડ, પ્રમાણ, માત્રા, સાંદ્રતા, જે શબ્દ વાપરો એટલે આવું છે, પણ અર્થ એક. કહેવાનો અર્થ એવો થાય કે પ્રકાશ સંશ્લેષણ થવા માટેની મુખ્ય શરત શું થઈ ગઈ? આ બધા ઉપરથી આપણે ખાલી એટલી જ વસ્તુ સાબિત કરવાની છે કે પ્રકાશ શોષણ માટેની મુખ્ય શરત એક જ શરત છે. કઈ શરત છે? કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ જ્યારે ઓછું હોય અને CO2 નું પ્રમાણ વધારે હોય, CO2 નું પ્રમાણ સોરી ઓછું હોય અને એની સાપેક્ષે ઓક્સિજન નું પ્રમાણ વધુ હોય, તો આવા કિસ્સામાં પ્રકાશ શોષણ થાય, જે અહીંયા થાય છે. પણ એની કરતા બીજા કિસ્સાઓ લઈ લઈએ આપણે. નેક્સ્ટ પોઈન્ટ કે જ્યારે CO2 નું પ્રમાણ, CO2 નું પ્રમાણ વધુ હોય અને O2 નું પ્રમાણ ઓછું હોય, તો આવા કિસ્સાની અંદર પ્રકાશ શોષણ થતું નથી. બરાબર? તો CO2 ની સાંદ્રતા જે છે, ટકાવારી છે, આ બધી વસ્તુ જે છે એને અસર કરે છે. બરાબર છે? બી કે C4ની પાસે કેવું તંત્ર છે કે જે ઉત્સેચકના સ્થાને CO2 ની સાંદ્રતા વધારી દે છે. ઉત્સેચકના સ્થાને CO2 ની ટકાવારી, તો CO2 નું પ્રમાણ વધારી દે છે. જેના કારણે પ્રકાશ શોષણ C4 માં અટકી જાય છે, તો પ્રકાશ શોષણ જે છે એ C4 વનસ્પતિમાં થતું નથી. બરાબર? બીજું કે CO2 નું સંકેન્દ્રણ ક્યારે વધે છે? આપણે તો વાત કરી દીધી કે ભાઈ CO2 નું સંકેન્દ્રણ વધે એટલે આ બધી પ્રક્રિયા થાય. તો યાદ કરો પૂરી વંચુંના કોષો, બરાબર, એટલે કે પૂલ કંચુકના કોષોમાં CO2 મુક્ત થવાથી CO2 નું સંકેન્દ્રણ જે છે ને વધતું જાય છે. અને એક જ કારણ જવાબદાર છે કે CO2 નું સંકેન્દ્રણ વધે, તો બે શરતો લખાવી છે આપણે, જો કે દરેક શરતમાંથી બે મુદ્દાઓ છે પાછા, કે CO2 નું જો પ્રમાણ ઓછું હોય અને ઓક્સિજન નું પ્રમાણ વધી જશે તો એવા સંદર્ભે પ્રકાશ શોષણ થઈ શકે છે, પણ જો CO2 નું પ્રમાણ વધુ હોય અને ઓક્સિજન નું પ્રમાણ ઓછું હોય તો પ્રકાશ શોષણ થતું નથી. એનો જવાબ આ CO2 મુક્ત થવાથી સંકેન્દ્રણ વધે છે, અને જે આ વધતું સંકેન્દ્રણ છે, CO2 નું સંકેન્દ્રણ વધે છે, એ સંકેન્દ્રણને અંતઃકોષીય
કોષીય સંકેદ્રણમાં વધારો કહેવાય એટલે કોષની અંદર સંકેદ્રણ શું થાય છે વધે છે બરાબર ઓકે તો આની સાથે આપણે પ્રકાશ શોષણ જે છે એ પૂર્ણ કરીશું પ્રકાશ શોષણનું બીજું નામ સીધું પદ થઈ છે પ્રથમ ની પછી બે કાર્બન વાળી બને છે પણ ખાલી તો યાદ રાખજો લિસ્ટ માં સમજાવશું કઈ રીતે બને છે હવે એક સરસ મજાનું મોટું કોષ્ટક આપ્યું છે કોષ્ટક આખું સોલ્વ કરવાનું છે આપણે બીજું કે પ્રકાશ શોષણ વિશેની અહીં તમને થોડી માહિતી છે કોષ્ટકમાંથી પણ મળશે અને મુદ્દાઓ તમે આની અંદર એડ કરી શકો છો એટલે ખાસ વિદ્યાર્થીઓ પીડીએફ જ્યારે તમે લખો તો એક્સ્ટ્રા મુદ્દાઓ સ્વરૂપે આની અંદર એડ કરવાના રહેશે તમારી જવાબદારી છે ખાલી જગ્યા ભરવાની છે આપણે ઓપ્શન નહીં લખાવી પણ ડાયરેક્ટ આન્સર જ લખાવશું જેના કારણે તમે સીધા આન્સર જે છે એ લખી શકો છો જે તમે ભણી ગયા છો એમાંથી તે પ્રશ્નો જે છે એ પૂછેલા છે થોડા ઘણા તમને આવડતા પણ હશે બાકીના સવાલ આપણે કરી લઈશું બરાબર ઓકે ચાલો હવે પ્રશ્નો જોતા જઈએ જવાબ જે છે આપતા જઈએ તો સૌથી પહેલો પ્રશ્ન છે કે કેલ્વિન ચક્ર દર્શાવતા કોષનો પ્રકાર કોષ નો પ્રકાર તો એ તો જાણી છે આપણે છોકરાઓ કે C3 વનસ્પતિઓ જે છે એમાં મધ્ય પર્ણના કોષોની અંદર કેલ્વિન ચક્ર ચાલે જ્યારે C4 ની અંદર જો કેલ્વિન ચક્ર શબ્દ વાપર્યો છે બરાબર છે તો કેલ્વિન ચક્રની અંદર C4 ની અંદર કેલ્વિન ચક્ર કુલ કંઠના કોષોમાં ચાલે છે નંબર 2 પ્રારંભિક કાર્બોક્સિલેશન પ્રક્રિયા થતી હોય તેવા કોષનો પ્રકાર જણાવો એટલે બે વનસ્પતિમાં પ્રારંભિક કાર્બોક્સિલેશન થતી પ્રક્રિયાઓ કાર્બોક્સિલેશન ની પ્રક્રિયા થતી હોય તેવા કોષનો પ્રકાર આપણે સમજાવવાનો છે કાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડ જે છે ઉમેરવાની પ્રક્રિયા તો C3 અને C4 બે વનસ્પતિની અંદર મધ્ય પર્ણના કોષો જે છે એની અંદર જ આ પ્રક્રિયા થશે બે માં C3 માં અને C4 માં ત્રીજો પ્રશ્ન છે પર્ણમાં CO2 નું સ્થાપન કરતા કેટલા પ્રકારના કોષો હોય છે પર્ણમાં CO2 નું સ્થાપન કરતા
कोषो कया छे। तो जो आपणे जाणी छे के भाई C3 वनस्पति नी अंदर मध्यपर्णना कोषो नी अंदर ज कार्बन डाइऑक्साइड नु स्थापन थाय छे, પણ C4 વનસ્પતિમાં પણ એવી જ રીતે મધ્યપર્ણના જે કોષો છે એની અંદર સ્થાપનની ક્રિયા થાય છે, પણ જે બીજો એક CO2 મુક્ત થાય છે જે કેલ્વિન ચક્રમાં ફરી વખત દાખલ થાય છે એ C4 વનસ્પતિમાં કુલ કંચુકના કોષોમાંથી થાય છે, એટલે આ વસ્તુ યાદ રાખવાની છે। નેક્સ્ટ કે CO2 નો પ્રાથમિક ગ્રાહક કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ નો प्राथमिक ग्राहक जो अबे प्रथम CO2 कौन ही साथे जोड़ा है तो C3 वनस्पति नहीं अंदर आपने पासे RuBP हतु अने C4 वनस्पति नहीं अंदर पेपर बराबर रिबुलोज 1,5-bisphosphate अने phosphinol pyruvate। इना पछीनो सेम प्रश्न इना जेवो छे के CO2 ना प्राथमिक ग्राहक ना કાર્બનની સંખ્યા, તો એ પણ જાણી છે કે ભાઈ C3 ની અંદર જે પ્રાથમિક ગ્રાહક હતો એ 5 કાર્બન ધરાવતો હતો, જ્યારે C4 ની અંદર જે પ્રાથમિક ગ્રાહક હતો એ 3 કાર્બન જે છે ધરાવતો હતો, એટલે 5 અને 3। બીજું કે CO2 નું સ્થાપન થઈને મળતી પ્રથમ નિપજ, CO2 ના સ્થાપનની પ્રથમ નિપજ કઈ છે? યાદ કરો C3 પથ, તો C3 પથ ની અંદર આપણે મળતી ની પહેલી નિપજ PGA, જ્યારે C4 પથ ની અંદર મળતી ની પહેલી નિપજ OAA એટલે કે ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો ફોસ્ફોગ્લિસરેટ અને ઓક્ઝેરો એસિટિક એસિડ। એના જેવો જ પ્રશ્ન CO2 ની સ્થાપન ની પ્રાથમિક નિપજ ની અંદર રહેલા કાર્બન ની સંખ્યા, CO2 ના સ્થાપન ની પ્રાથમિક નિપજમાં આવેલ કાર્બનની સંખ્યા। તો જો હવે આ જવાબ એકદમ સહેલો છે, C3 માં 3 અને C4 માં 4, એટલે કે પથના નામ જ એની ઉપરથી પડેલા છે। આગળ કે શું બંનેમાં આ રુબિસ્કો હાજર છે? રુબિસ્કો ની હાજરી, હવે જોજો કે રુબિસ્કો બે માં હાજર છે, પણ આપણે કારણ જોયું છે કે ભાઈ એક માં CO2 ની સાંદ્રતા વધી જાય છે સંકેન્દ્રણ અને બીજા માં ઘટી જાય છે, એટલા માટે આ બધું આપણે કરી છે। બીજું કે બે વનસ્પતિ ની અંદર આપણે વાત કરવી છે પેપ્ટિડ ઉત્સેચક, તો એ કાલે વાત કરેલી હતી આપણે પેપ્ટિડ ની હાજરી। તો જો C3 વનસ્પતિ ની અંદર આપણે પેપ જે છે એ બનાવતા નથી, એટલે એની હાજરી નથી, એવું સમજી લો C3 માં નથી, પણ C4 ની અંદર ગઈકાલે વાત કરેલી હતી કે છે હાજર છે પેપ્ટિડ જે છે હાજર છે। પછી વનસ્પતિ કોષમાં રુબિસ્કો ક્યાં છે? રુબિસ્કોનું સ્થાન, તો C3 વનસ્પતિમાં જોવા મળશે મધ્યપર્ણના કોષોમાં અને C4 માં જોવા મળશે પુંકંચુકના કોષોમાં, બરાબર રુબિસ્કોની હાજરી બેમાં જોવા મળશે। આગળનો પ્રશ્ન કે CO2 નો સ્થાપન દર કેટલો છે? ચાલો આ તો હવે આપણે જોયું કે CO2 નો સ્થાપન દર, જેમાં CO2 નો સ્થાપન દર વધારે એમાં ફટકા શું શું નહીં થાય, તો જો C3 વનસ્પતિમાં ઓછો અથવા તો મધ્યમ સર, જ્યારે C4 ની અંદર વધુ અથવા તો મહત્તમ, જેના કારણે પ્રકાશ શોષણમાં થતું નથી। બીજું પ્રકાશની ઓછી તીવ્રતામાં પ્રકાશ શોષણ થાય છે, પ્રશ્ન છે
प्रकाशनी ओछी तीव्रता में प्रकाश श्वसन थाय तो बे में जवाब आवशे नहीवत C3 अने C4 नहीवत आगळ प्रकाशनी वधु तीव्रता में प्रकाश श्वसन थाय छे प्रकाशनी वधु तीव्रता में प्रकाश श्वसन थाय ए जवाब बने मा नहीवत नहीवत बराबर नेक्स्ट CO2 ની ઓછી સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થાય છે એ જોવાનું એટલે કે શું CO2 ની ઓછી સાંદ્રતા હોય તો પ્રકાશ શ્વસન થશે ચલો CO2 ની ઓછી સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થાય છે C3 માં કદાચ થઈ જાય પણ C4 માં તો ન થાય કેમ કે CO2 ની ઓછી સાંદ્રતા પ્રકાશ C3 માં હશે પણ C4 માં હશે નહીં એટલે અહીંયા વધારે થશે અને અહીંયા નહીવત માત્રામાં થઈ જશે ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે CO2 ની વધુ સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થશે હવે જો આ કિસ્સો કરો અલગ છે CO2 ની વધુ સાંદ્રતામાં પ્રકાશ શ્વસન જો સાંદ્રતા બે માં વધારી દઈ છે સેમ ટુ સેમ હવે બે માં જવાબ આવશે નહીવત બરાબર છે ખ્યાલ આવશે ત્યાં સુધી છેલ્લે ઇષ્ટતમ તાપમાન આપ્યું છે તો ઇષ્ટતમ તાપમાન જે છે અહીંયા શોર્ટ કરી લખી નાખીએ इष्टतम तापमान C3 वनस्पति माटे થઈ જશે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ ટુ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ થી 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ની વચ્ચે C3 વનસ્પતિ સારું એવું પ્રોડક્શન જે છે આપી શકે છે અને C4 વનસ્પતિ જે છે એ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ થી વધુ તાપમાને સારું એવું પ્રોડક્શન જે છે એ આપી શકે તો આજે બસ આટલું જ રાખીએ છીએ આની સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીશું બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.